તમારી જરૂર છે પ્રભુ. ધન્ય છે માતા જેમણે તમને જન્મ આપ્યો અને પાળ્યા. ધન્ય છે એ જે ઈશ્વરની વાતોને સાંભળે તથા માને છે. અમને પ્રાર્થના કરતા શીખવો જેમ યોહાને પોતાના શિષ્યોને શીખવાડી. પ્રાર્થના આ પ્રમાણે કરો. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. અમારી રોજની રોટલી આજ અમને આપો અને અમારા પાપ માફ કરો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ, અને અમને પ્રલોભનમાં ન લાવો પણ ભૂંડાઈથી છૂટકો કરો. ઘણા સમય પહેલા પ્રબોધકોએ શાસ્ત્રમાં લખ્યું કે ઈશ્વર મસીહને મોકલશે પાપીઓને બચાવવા તથા ઈશ્વર સાથે તેઓનું સમાધાન કરાવવા માટે. ઈસુનું જીવન સ્પષ્ટપણે બતાવે છે કે તે ખરેખર આ ઉદ્ધારક છે. યશાયા પ્રબોધકે લખ્યું, એક કુંવારી ગર્ભવતી થશે અને દીકરો જણશે, અને એ પ્રમાણે જ થયું. ઈશ્વરના પોતાના પરાક્રમ દ્વારા મરિયમ હજી તો કુંવારી હતી, ગર્ભવતી બની અને તેણે ઈસુને જન્મ આપ્યો. શાસ્ત્રમાં લખાયું એ પ્રમાણે તેમના જન્મનો ચમત્કાર ઈશ્વરની નિશાની હતી કે આ બાળક મસીહ હતો, જેને ઈશ્વર પોતાનો પુત્ર કહે છે. જ્યારે લોકોએ ઈસુને જોયા ત્યારે તેઓએ તેમનામાં ઈશ્વરનું પરાક્રમ અને ગુણો જોયા. તેમણે લોકોને સાજા કર્યા અને તેઓના પાપો માફ કર્યા અને પોતાના રાજ્યમાં તેઓને માટે એક જગાનું વચન આપ્યું. ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને સમસ્ત માણસ જાત માટેની સજા પોતાના માથે લઈ લીધી. ત્યારબાદ તે સજીવન થયા અને મરણના પરાક્રમ કરતા પોતાનું પરાક્રમ મોટું છે જે બતાવ્યું. ઈસુ મસીહે કહ્યું, મારી પાસે મારું જીવન આપી દેવાની સત્તા છે અને તે ફરી પાછું લઈ લેવાની પણ સત્તા છે. પ્રબોધકોએ મસીહના જીવન સંબંધી જે લખ્યું હતું એવું જ તેમનું જીવન હતું. ઈસુના જીવને ઈશ્વરનું પવિત્ર વચન સાચું અને અપરિવર્તનશીલ છે એ પુરવાર કરી બતાવ્યું. ખરેખર ઈસુ ઈશ્વરનો શબ્દ છે. ઈસુમાં ઈશ્વર પોતાની જાતને આ જગતના લોકો આગળ પ્રગટ કરે છે. ઈસુએ પોતે કહ્યું કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પરંતુ મારા વચનોનો અંત કદી નહીં આવે. આરંભમાં ઈશ્વરે માણસ અને સ્ત્રીનું સર્જન કર્યું કે જેથી તેઓ તેમની હજુરમાં સુખથી રહી શકે, પણ તેઓએ ઈશ્વરનો ભરોસો તોડ્યો અને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. શાસ્ત્રમાં લખવામાં આવેલું છે કે સગળાએ પાપ કર્યું છે અને પાપનું પરિણામ મરણ છે. જે લોકોએ પાપ કર્યું છે તેઓ ઈશ્વર સાથેના સંબંધમાં રહી શકતા નથી. જેમ અબ્રાહમના દીકરાની જગ્યાએ મરવા માટે ઈશ્વરે ઘેટું પૂરું પાડેલું, એ જ રીતે આદમના વંશજોની જગ્યાએ મરવા માટે ઈશ્વરે ઈસુને મોકલ્યા. તેમણે આ કર્યું કે જેથી જેઓ પ્રભુ ઈસુમાં ભરોસો કરે અને વિશ્વાસ કરે તેઓ ઈશ્વરની હજુરમાં આવી શકે. સંત પીધરે કહ્યું, ઈસુ જ એકલા એવા છે જેમના વિશે સગળા પ્રબોધકોએ કહ્યું છે કે જે લોકો તેમનામાં વિશ્વાસ કરશે તે સગળાના પાપો ઈશ્વર માફ કરશે. એટલા માટે જેઓ ઈસુને અનુસરે છે તેઓ શિક્ષાથી બચી જશે અને ઈશ્વર સાથે સદા વાસ કરશે. ઈસુએ પોતાના અનુયાયીઓને કહ્યું, લોકો મારા નામે સગળા દેશોને જાહેર કરશે કે જેઓ પસ્તાવો કરે છે અને તેમની ગમ પાછા ફરે છે તેઓને ઈશ્વર તેઓના પાપો માફ કરે છે. ઈસુએ એ પણ કહ્યું કે તે ઈશ્વરનો પવિત્ર આત્મા તેમના અનુયાયીઓ સાથે વાસો કરવા માટે મોકલશે, જે તેઓને સત્ય બતાવશે અને ઈશ્વરના માર્ગમાં ચાલવા માટેનું સામર્થ્ય તેઓને આપશે. જ્યારે પાપી સ્ત્રીએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો અને ઈસુની પાછળ ચાલવાનું શરૂ કર્યું ત્યારે ઈસુએ કહ્યું, તારા પાપો તને માફ કરવામાં આવ્યા છે, તારા વિશ્વાસે તને બચાવી છે. ઈસુએ કહ્યું કે જ્યારે લોકો ઈશ્વર પર સાચે જ પ્રેમ રાખે છે ત્યારે એ વાતનો પુરાવો હતો કે ઈશ્વરે તેઓના પાપો માફ કર્યા છે. ઈસુએ લોકોને પોતાની પાછળ અનુસરવા તેડું આપ્યું. જેઓ ઈસુના અનુયાયીઓ બનવાનો નિર્ણય કરે છે તેઓ ઈસુ સાથેનો પોતાનો સંબંધ આ શબ્દો સાથે કરી શકે. ઈશ્વર પિતા, તમે ન્યાયી છો,
તમે મને પ્રેમ કરો છો માટે હું તમારો આભાર માનું છું. મેં તમારી આજ્ઞાઓ ઉથાપી છે અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી હું દુઃખ અનુભવું છું. તમે ઈસુને વધસ્તંભ પર મારા બદલે મરવા માટે મોકલ્યા અને તે મરણમાંથી પુનરુત્થાન પામ્યા, એ માટે હું તમારો આભાર માનું છું. મેં કરેલા પાપોની સજા તેમણે વેઠી, એ માટે હું તમારો આભાર માનું છું. હું તમારા માર્ગોમાં ચાલવા ઈચ્છું છું તથા હું ઈસુને મારા તારણહાર અને પ્રભુ તરીકે સ્વીકારું છું. હું તમારો આભાર માનું છું કે તમે મારા પાપો મને માફ કર્યા છે તથા તમારી પાસે આવવા તથા તમારી સાથે તમારા રાજ્યમાં હંમેશા રહેવા માટે માર્ગ ખુલ્લો કર્યો છે. તમારો પવિત્ર આત્મા મારી સાથે રહેવા માટે તથા તમારા માર્ગો બતાવવા માટે મને આપો એવી હું વિનંતી કરું છું. તે મને સામર્થ્ય આપે કે જેથી હું મારા ખરા હૃદયથી તમારા પર પ્રેમ રાખી શકું તથા તમને પસંદ પડે એવું જીવન જીવી શકું અને લોકો આ જગતમાં સર્વત્ર તમારી સ્તુતિ કરે. આમેન. ઈસુએ પોતાના અનુયાયીઓ વિશે કહ્યું, મારા ઘેટા મારો અવાજ સાંભળે છે, હું તેઓને જાણું છું અને તેઓ મને અનુસરે છે. ઈસુના અનુયાયીઓ ઈસુને પ્રેમ કરનારાઓ સાથે એકઠા મળતા હતા. તેઓ તેમની સાથે દરરોજ વાતો કરતા, તેઓ તેમના વચનોનો અભ્યાસ કરતા, તેઓ તેમનો નમૂનો લઈને ચાલતા તથા બીજાઓને તેમના વિશે કહેતા હતા. ઈસુ તેઓના હૃદયમાં વાસો કરતા ઈશ્વરના આત્માના સામર્થ્ય દ્વારા તેઓને બળ તથા દોરવણી આપે છે. જ્યારે ઈસુ પોતાના રાજ્યાસન તરફ સ્વર્ગારોહણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે કહ્યું હતું તે તેઓ મનમાં રાખતા. ઈશ્વરે સ્વર્ગમાં તથા પૃથ્વી ઉપર મને સર્વ અધિકાર આપ્યો છે. તમે આ વિશે ચોક્કસ રહો, હું સદા તમારી સાથે છું જગતના અંત સુધી.